नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण नौनी अंदर विज्ञान में चैप्टर नंबर 6 पीएससीओ विषय शुरुआत करीशुं। हवे जोईए पहले तो पीएससी एटले शुं, तो एने इंग्लिश में कहेवाय छे टीसी, बराबर। हवे तमे चैप्टर नंबर 5 नी अंदर चैप्टर नाम हतुं सजीवनो पायानो एकम, जेने आपणे कोष तरीके ओळखता था, बराबर। हवे एनी अंदर कदाच तमे समझ्या हशो कि आपणे कोष जोयुं तो भाई कोष होय, कोष एटले सजीवनो पायानो एकम छे। आ कोषो आगळ शुं पामे छे? कोष विभाजन पामे। हवे ए कोष विभाजन पामीने आगळ जुदा जुदा प्रकारना वधारे कोषो भेगा थाय एटले शानी रचना करे छे? पेशीनी रचना करे छे। जुदा जुदा कार्यो, जे प्रकारना कार्यो करवाना होय ए प्रकारनी पेशी बनी जाय। ત્યારબાદ આગળ જતાં શાની અંદર રૂપાંતર પામે છે? તો અંગની અંદર રૂપાંતર પામે છે। એનાથી આગળ જઈએ તો અંગતંત્રની અંદર વિભાજન પામે છે। કોષ છે, પેશી છે, અંગ છે અને અંગતંત્ર, અને અંગતંત્ર એટલે આગળ જતાં શાની અંદર રૂપાંતર પામે છે? શરીર, બરાબર। શાની અંદર? શરીરની રચના કરવા માટે જવાબદાર છે। ઓકે, તો આ રીતે આપણું આખું શરીરનું શું થાય છે? નિર્માણ થાય છે। બહુકોષી સજીવનું શરીરની રચના થતી જોવા મળે છે, એટલે કોષો ભેગા થાય એટલે પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર, અને એમાંથી શરીરની રચના થતી જોવા મળે છે, બરાબર। હવે આપણે વાત કરીએ તો સજીવો બે પ્રકારના છે, એક કોષી છે અને બહુકોષી છે। એક કોષી સજીવની અંદર વાત કરીએ તો એક કોષી સજીવ એક્ઝામ્પલ તરીકે અમીબા, અમીબા આકાર કેવો હોય છે? અનિયમિત આકાર ધરાવે છે। હવે એક કોષ હોવા છતાં પણ એની અંદર પાચન છે, બરાબર, મીન્સ કે એના અંદર ઉત્સર્જન છે, બરાબર, પ્રચલન એટલે કે હલનચલન છે, વાયુઓનું વિનિમય જેવા કાર્યો એક જ કોષની અંદર થાય છે। તો ભાઈ એક કોષી સજીવો કે જે એક જ કોષના પાયાના બધા જ કાર્યો કરે છે, જેમ કે હલનચલન, ખોરાકનું અંતગ્રહણ, વાયુઓનું વિનિમય અને ઉત્સર્જન જેવા કાર્યો સાથે સંકળાયેલા છે। ચાલો હવે બહુકોષી સજીવની વાત કરીએ તો બહુકોષી સજીવોમાં વાત કરીએ તો વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આ બધા કેવા સજીવો છે? બહુકોષી સજીવો છે। હવે એની અંદર વાત કરીએ તો બહુકોષી સજીવોમાં આપણે જોઈએ તો ખોરાક મેળવવા માટે અથવા ખોરાકનું પાચન કરવા માટે પાચન તંત્ર આવેલું છે, શ્વસનની પ્રક્રિયા કરવા માટે શ્વસન તંત્ર આવેલું છે, રુધિર, રુધિર પરિવહન તંત્ર, રુધિર એક પ્રકારની પેશી છે। કેમ પેશી કહેવાય? કે જે જુદા જુદા પ્રકારના કોષો એટલે WBC છે, રક્તકણ છે, પ્લેટલેટ છે, આ બધા જુદા જુદા પ્રકારના અસંખ્ય કોષો ભેગા મળીને એની રચના થાય છે, તો એ કોષો પણ એની અંદર શું કરતા હોય? ભાગ ભજવતા હોય છે। બીજું કે રુધિરનું આપણે કાર્ય જોઈએ તો રુધિર શું કરે છે? તો પાચનની પ્રક્રિયાના અંતે ખોરાકના ઘટકોનો એક જગ્યાએથી બીજા જગ્યાએ કોષોમાંથી બીજા કોષોમાં વહન કરાવે છે। ત્યારબાદ આપણે શ્વસન વાયુની વાત કરીએ તો તમે જે ઓક્સિજન વાયુ લો છો તો એ દરેક કોષો સુધી પહોંચાડે છે, અને કોષોમાંથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ એના પણ દૂર કરવા માટે રુધિર જ જવાબદાર છે। પ્લસ બીજું કે કોષોની અંદરથી ચયાપચયની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પણ કોણ કરે છે? રુધિર કરે છે। ઓકે, તો એવા જુદા જુદા કાર્યો કરવા માટે આપણા શરીરની અંદર જુદા જુદા પ્રકારની પેશીઓ આવેલી છે, આપણે એની ચર્ચાઓ કરીશું। ચલાડો હવે એનાથી આગળ જઈએ, જોઈએ ફરીથી કે બધા જ સજીવો કોષોના બનેલા છે, એક કોષી સજીવોમાં એક જ કોષ પાયાના બધા જ કાર્યો કરે છે। ઉદાહરણ તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા હલનચલન, ખોરાકનું અંતગ્રહણ અને વાયુઓનું વિનિમય અને ઉત્સર્જન જેવા કાર્યો થાય છે। આપણે એક કોષી સજીવની વાત કરી, ચલાડો હવે બહુકોષી સજીવની વાત કરીએ તો બહુકોષી સજીવોમાં કોષો લાખોની સંખ્યામાં હોય છે, જેમાં મોટાભાગના કોષો વિશિષ્ટ પ્રકારના જૂજ કાર્યો કરવા માટે જ સક્ષમ હોય છે। વિશિષ્ટ પ્રકારના કોષો એટલે જે પેશીઓ હોય જુદા જુદા કાર્યો કરવા માટે આપણા શરીરની અંદર વેચાઈ જાય છે, બરાબર। ધારો કે કેટલીક પેશીઓ એવી છે કે જે અધિચ્છદીય પેશીઓ છે, કેટલીક રુધિર એટલે પ્રવાહી સંયોજક પેશી છે, કેટલીક સ્નાયુ પેશી છે, કેટલીક ચેતા પેશી છે, કેટલીક સંયોજક પેશી છે, કેટલીક કંકાલ, બરાબર। તો આવા જુદા જુદા કાર્યો કરવા માટે પેશી વેચાઈ ગઈ છે। કોષોના આ સમૂહ વિશિષ્ટ કાર્યોને જ સચોટ રીતે પૂર્ણ કરવા માટે સક્ષમ હોય છે। બીજું કે માનવમાં સ્નાયુ કોષોના સંકોચન અને શિથિલનને લીધે હલનચલન થાય છે, ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે, અને બીજું રુધિરના પ્રવાહ દ્વારા ઓક્સિજન,
खोराक अंतस्राव अने नकामा द्रव्यनुं वहन थाय छे। वनस्पतिनी अंदर बात करिए तो वनस्पतिमां पण वर्धनशील पेशी आवेली छे। वाहक पेशीनी अंदर बात करिए तो जलवाहक अने अन्नवाहक पेशीओ आवेली छे। तो वनस्पतिओमां पण वाहक पेशी द्वारा खोराक अने पानीनुं वहन वनस्पतिना एक भागमांथी अन्य भागमां थाय। एक्जाम्पल तरीके बात करिए तो जलवाहक पेशी छे तो जमीनमांथी पानीनुं मूळ द्वारा शोषण करी प्रकांड अने पर्णों सुधी वहन करावे छे। त्यारबाद आपणे वात करिए तो अन्नवाहक पेशी तो पर्णोनी अंदर जे प्रकाश संश्लेषणनी प्रक्रिया थाय एमांथी पानी क्यां जाय छे तो मूळ अने प्रकांड सुधी वहन थाय छे। तो आवा विभिन्न प्रकारना कार्यो करवा माटे वनस्पति पेशीओ आवेली छे। આમ બહુકોષી સજીવો સમવિભાજન દર્શાવે છે। કાર્યો કરવા માટે શું દર્શાવે છે? વિભાજન દર્શાવે છે। શરીરમાં ચોક્કસ પ્રકારના કાર્યો કરતા કોષો માટે મોટા ભાગે સમૂહમાં હોય છે, બરાબર? સમૂહમાં એટલે પેશી એક કોષની ના હોય, એ કરતાં વધારે કોષોનો સમૂહ ભેગો થાય છે અને ત્યારબાદ એ કાર્યો કરતા હોય છે। બીજું કે તેઓ હંમેશા સમૂહમાં હોય છે। આ પરથી જાણી શકાય છે કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર કોષોના આ વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે। કોષોના આ સમૂહને શું કહેવાય છે? પેશી કહે છે। આ પેશીની વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ હોય છે। એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરી તો રુધિરની ચર્ચા કરી, અન્નવાહક પેશીની વાત કરી, સ્નાયુઓની વાત કરી, તો આ બધી એક પ્રકારની વિશિષ્ટ પ્રકારની શું છે? પેશીઓ છે। તો એવા કોષોનો સમૂહ કે જે સંરચનાકીય સમાનતાઓ ધરાવે છે તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે તે સમૂહમાં ગોઠવાઈને પેશીનું સ્વરૂપ ધારણ કરે છે, બરાબર? એટલે પેશી એટલે શું? તો કોષોનો એવો સમૂહ કે જે જુદા જુદા કાર્યો કરવા માટે ભેગો થાય અને જુદા જુદા નિશ્ચિત કાર્યોને પૂર્ણ કરે એને આપણે શું કહીશું? પેશી કહીશું, બરાબર? સમાન કાર્યો કરતા અને નિશ્ચિત સમાન રચના ધરાવતા અને નિશ્ચિત કાર્યો કરતા કોષોનો જે સમૂહ છે એને આપણે પેશી તરીકે ઓળખવામાં આવે છે। હવે પછી આગળ પ્રશ્ન એમ કહે છે કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? તો પ્રશ્ન એ થાય કે ના, કેમ કે આપણે પ્રાણીઓની અંદર વાત કરીએ ને ભાઈ, તો પ્રાણીઓની જે પેશીઓ છે તો આપણું શરીર કેવું હોય ભાઈ? એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાક મેળવવા માટે, બરાબર, પ્રચલન કરતું હોય, હલનચલન કરતું હોય, તો વધારે પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ થાય। બીજું કે તમે તમારું શરીર ગમે તે બાજુ વાળી શકો છો, બરાબર? વનસ્પતિને વાળવી હોય તો વાળી શકાતી નથી। તો વનસ્પતિમાં મોટાભાગની જે પેશીઓ હોય છે એ મૃત દ્રવ્ય ધરાવે છે અને પ્રાણીઓની જે પેશીઓ છે ને ભાઈ એ જીવંત પેશીઓ ધરાવે છે। તો એની અંદર આપણે ચર્ચા કરીએ તો આવો આપણે હવે વિભિન્ન પેશીઓની સંરચનાઓ તથા તેમના કાર્યોની તુલના કરીએ। શું વનસ્પતિ અને પ્રાણીઓની સંરચના સમાન હોય છે? શું બંને સમાન કાર્યો કરે છે? તો એનો જવાબ છે કે ના, બંને વચ્ચે નોંધનીય તફાવત હોય છે। વનસ્પતિઓ સ્થાયી કે સ્થાપિત હોય છે। વનસ્પતિ એક જ જગ્યાએ સ્થિર જ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાક મેળવવા માટે જતું નથી અથવા જતી નથી, બરાબર? કેમ કે તે સ્થાનાંતર કરી શકતા નથી। જો કે તેમને ટટ્ટાર ઊભા રહેવાનું હોવાથી એની મોટાભાગની પેશીઓનો આધાર સાના ઉપર હોય છે? મજબૂતાઈ આપવાની હોય છે। અને આ પેશીના કોષો સામાન્ય રીતે કેવા હોય? મૃત હોય છે। મેં તમને શરૂઆતમાં વાત કરી તો વનસ્પતિ કેવી ટટ્ટાર જ હોય, એક જ જગ્યાએ સ્થાયી હોય છે અને એના જે કોષો છે એ કેવા છે? મૃત છે, એની પેશીઓના કોષો મૃત હોય છે। ચલો બીજી બાજુએ પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટેની શોધમાં અહીં તહીં વિચરણ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરણ કરે છે। તેઓ વનસ્પતિઓની તુલનામાં શું થાય છે? વધારે ઊર્જા વાપરે છે। તો પ્રાણીઓની મોટાભાગની પેશીઓ કેવી હોય છે? જીવંત હોય છે, બરાબર? બીજું વાત કરીએ તો પ્રાણીઓ અને વનસ્પતિઓ વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત હોય છે કે વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી। વનસ્પતિની અંદર વાત કરીએ તો એના અંદર વૃદ્ધિ છે ને જીવંત પર્યંત ચાલે, એ લગભગ 50 કે 100 વર્ષ જૂનું વૃક્ષ હોય તો પણ એની ડાળી તમે કાપી દે તો પણ નવી ડાળી ત્યાં આવી જશે। પણ પ્રાણીઓની અંદર શું હોય ભાઈ? ભગવાને જે હાથ પગ આપ્યા છે એક જ વખત આવે, હા કોઈ જગ્યાએ ઘસારા પામેલા હોય ભાગો તો ત્યાં નવા કોષો બનતા હોય છે, પણ આખે આખો હાથ નવો બનતો નથી,
बराबर। एटले वनस्पतिनी अंदर वृद्धि केवी होय, जीवन पर्यंत चाले छे, ज्यारे प्राणीओमां आवुं होतुं नथी। वनस्पतिओना केटलीक पेशीओ जीवंत पर्यंत विभाजन पामती रहे छे। आ पेशीओ केटलाक विस्तारो सुधी सीमित होय छे। बीजुं के पेशीओनी विभाजन क्षमताना आधारे विविध वनस्पति पेशीओनुं वर्गीकृत कराय छे। जेम के वृद्धि पामती के वर्धनशील वर्धमान पेशी, जेने आपणे वर्धनशील पेशी कहीशुं, અને સ્થાયી આગળ આપણે ચર્ચા કરીશું કે વનસ્પતિમાં મુખ્ય બે પેશી હોય, એક વર્ધનશીલ પેશી કે જો કોષો સતત વિભાજન પામે છે, અને એક સ્થાયી પેશી છે કે જો કોષો અમુક ટાઈમ પછી સ્થાયી થઈ જતા હોય છે। બરાબર, સ્થાયીમાં કોણ આવશે તો મૃદુતક, શુલકોણક, દઢોદક, સરળ સ્થાયી પેશી છે। જટિલ સ્થાયી પેશીની અંદર જલવાહક પેશી, અનવાહક પેશી એવી પેશીઓનો સમાવેશ થાય છે। તો જોડો, આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે। પેશીઓની વિભાજન ક્ષમતાના આધારે વિવિધ વનસ્પતિ પેશીઓનું વર્ગીકૃત કરાય છે, જેમ કે વૃદ્ધિ પામતી કે વર્તમાન પેશી અને સ્થાયી પેશી। પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ માટે મોટાભાગે એકરૂપ કે સમાન હોય છે। આથી પ્રાણીઓમાં વર્તમાન કે અવર્તમાન પ્રદેશો જેવી કોઈ સીમારેખા હોતી નથી। બીજું કે જટિલ વનસ્પતિની સરખામણીમાં જટિલ પ્રાણીઓના અંગો અને અંગતંત્રોની રચના વધારે વિશિષ્ટ તેમજ સીમિત હોય છે। આ પાયાનો તફાવત સજીવોના બે મહત્વપૂર્ણ સજીવ સમૂહો સૂચવે છે કે જેઓ ભિન્ન જીવન પદ્ધતિઓ દર્શાવે છે, ખાસ કરીને તેઓની ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયામાં, તેમજ ઉપરાંત એક બાજુએ વનસ્પતિમાં કે જે એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોના વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે। બરાબર, ચલો હવે એના અંદર આગળ જઈએ। જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિના દેહના સંદર્ભમાં હવે આપણે પેશીઓની બાબતોની વિસ્તૃત ચર્ચા કરીશું। બરાબર, તો આજે આપણે પ્રસ્તાવના વિશે વાતો કરી, તો કે જેની અંદર આપણે એક કોષી સજીવ એટલે શું, બહુકોષી સજીવ એટલે શું, ત્યારબાદ વનસ્પતિની અંદર પેશીની ગોઠવણી કેવી હોય, એના કોષો કેવા જીવન ચક્ર મૃત છે, તો એની આપણે ટોટલી ચર્ચા કરી। હવે બીજા લેક્ચરની અંદર આપણે વનસ્પતિ પેશી, બરાબર, એટલે કે પેશી એટલે શું, એમાં વનસ્પતિ પેશીની વાત કરીશું। થેન્ક યુ।